આજે આપણે અવકાળોમાંથી એક સરસ ચટણી એટલે કે ડીપ બનાવીશું આવકાળાના બેનિફિટ્સ તમને ગૂગલમાં જેટલા જોઈએ એટલા ભરપૂર પ્રમાણમાં મળી રહેશે એનાથી બહુ જ સારા બધા ફાયદા થાય છે એટલે એના આજે એક ડીપ અને એક આજે આપણે એક રોલ બનાવીશું જેનાથી આપણે હોટડોગ બનાવીશું તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે તો આ અવકાળોને આપણે વચ્ચેથી કટ કરી અને પછી આપણે આની અંદરથી આ પલ્પ કાઢી લેવાનો છે ને બીજને આપણે સાઈડ ઉપર કાઢી નાખવાનું છે અને ચમચીથી તમે આ રીતે સ્કૂપ કરશો તો આરામથી આનું આ પલ્પ નીકળી જાય છે એને છોલવાનું નથી ચમચીથી સરસ રીતે આનો પલ્પ બહાર આવી જાય છે અને બીજ પણ એનું છૂટું પડી જાય છે તમે જોઈ શકો છો સરસ રીતે પલ્પ આની અંદરથી મેં કાઢ્યો છે ને આ બીજને આપણે સાઈડ પર હટાવી દઈએ જુઓ તમે બંને સેલ્સ બાજુમાં છે અને એની સાથેનું જે બીજ નીકળ્યું હતું જે સીડ નીકળ્યું હતું એ સીડ આ રીતના છે સીડ કોઈ કામનું નથી એને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે આગળની આપણે પ્રોસેસ કરીશું આમાંથી આપણે સરસ એક ચટણી બનાવીશું ચટણી કહેવાય કે ડીપ કહેવાય તો એ આવા કડાના પલ્પની સાથે આપણે બે લાલ મરચાં કટ કરીને નાખ્યા છે થોડા તીખા છે એટલે બે નાના નાના લીધા છે એક ટેબલ સ્પૂન જેટલું અહીંયા ગાજર ઝીણું સમારેલું લીધું છે એ ઉમેરી દેવાનું એની જ સાથે અહીંયા કેપ્સિકમ કેપ્સિકમ પણ મેં એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમાર્યું છે એની અંદર ઉમેરી દીધું ડુંગળી અહીંયા આગળ મેં સૂકી ડુંગળી એક ટેબલ સ્પૂન જેટલી લીધી છે તમારી પાસે લીલી ડુંગળી હોય તો લઈ શકો છો પછી અહીંયા લસણ મેં ચાર કડી જેટલું ઝીણું ઝીણું સમારીને ઉમેરી દીધું છે લીલું લસણ હોય તો પણ તમે ઉમેરી શકો છો એની સાથે અહીંયા આગળ અડધો કપ જેટલા અહીંયા આગળ આપણે લીલા ધાણા ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેર્યા પછી આ લીંબુ છે લીંબુનો આખો આપણો રસ ઉમેરી દઈશું લીંબુને આપણે નીચોવી લઈશું એ નીચોવી અને પછી આની અંદર આપણે ઉમેરી દઈશું ઓછામાં ઓછું એક ટી સ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેર્યો છે એની જ સાથે અહીંયા આગળ ચાટ મસાલો એક ટી સ્પૂન જેટલું ઉમેરી લીધો છે હવે આ બધું આપણે સરસ રીતે આપણે એક મિક્સ કરી લેવાનું છે જેવી રીતના આપણે આ જે આપણે અવકાળાનો પલ્પ છે એને પણ સરસ રીતે મિક્સ થાય એ રીતના આપણે મિક્સ કરવાનું છે સ્વાદ પ્રમાણે આપણે થોડું જ મીઠું નાખીશું એકદમ ચપટી જેટલું કેમ કે આપણે અહીંયા ચાટ મસાલો લીધો છે ચાટ મસાલામાં પણ મીઠું સારા પ્રમાણમાં હોય છે સરસ રીતે આપણે મિક્સ કરીને આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે સાઈડ પર મૂકી હવે આપણે એક રોલ લેવાના છે રોલ માટે છોલે ચણાને પલાળી ચાર કલાક અને બાફી લીધા છે એ આપણે આગળ અડધો કપ જેટલો આપણે અહીંયા બટાકાનો માવો લઈશું એ ઉમેરી દઈશું હવે અહીંયા આગળ મેં અડધાથી પોણા કપ જેટલું મેં અહીંયા પનીર છીણી લીધું હતું એ પનીર આપણે છીણેલું પનીર લઈશું અહીંયા આગળ તમે તમારા પ્રમાણે તમે લઈ શકો છો વધારો છું એક ટી સ્પૂન જેટલો અહીંયા ગરમ મસાલો લઈશું ગરમ મસાલાથી ટેસ્ટ સારો લાગશે અને ગરમ મસાલો ઉમેર્યા પછી હવે એની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલો અહીંયા જીરોનો પાવડર લઈશું એ ઉમેર્યા પછી હવે અહીંયા આગળ એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું મીઠું થોડું ઓછું લઈશું આપણે અહીંયા આગળ અને એની સાથે અહીંયા આગળ પાંચથી છ મેં કાળા મરી લીધા છે એને આપણે કૂટી લઈશું અને એનો આપણે અધકચરો પાવડર આની અંદર આપણે ઉમેરવાનો છે એટલે અહીંયા આગળ મરીનો પાવડર આપણે થોડો કચરો ઉમેરી દઈએ એ ઉમેર્યા પછી હવે એની અંદર આપણે એક લીલું મરચું મેં ઝીણું સમારી રાખ્યું છે એ મરચું આની અંદર ઉમેરી દઈએ એ ઉમેરી અને પછી હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો અહીંયા આગળ મેંદો અથવા તો કોર્નફ્લોર બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો છો એ ઉમેર્યા પછી હવે આની અંદર આ લીંબુ છે તો લીંબુની આપણે છાલને થોડી છીણી લેવાની છે એનાથી ફ્લેવર બહુ જ સરસ આવશે એટલે લેમન જાસ્ટ એને સરસ રીતે આપણે છીણી લેવાની છે છેક નીચે સુધી આવે ત્યાં સુધી નહીં ઉપર ઉપરથી છીણવાની છે અને એની સાથે અહીંયા આગળ આપણે એક ટી સ્પૂન જેટલો ઓરેગાનો ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ અડધી ટીસ્પૂન જેટલા ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું ઉમેરવાનું પણ લીલું મરચું પણ નાખ્યું છે એટલે મેં ચીલી ફ્લેક્સ થોડા ઓછા નાખ્યા છે હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ છોલે ચણા આપણે સરસ રીતે બાફેલા લેવાના છે જેથી કરીને મિક્સ કરવામાં આપણને સારું રહે હવે આ રીતના આપણે મિક્સ કર્યા પછી હવે આપણે મેશરથી મેશ કરી લઈશું જેથી કરીને એકદમ આપણને સરસ બાઇન્ડિંગ મળે અને સરસ રીતે આ જે પાઉભાજીનું મેશર આવે છે ને એનાથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણું આ મિક્સ થઈ ગયું છે છોલે સારા બાફેલા હશે તો સરસ રીતે મિક્સ આમ જ થઈ જશે હવે આના આપણે રોલ વાળવાના છે સરસ રીતે આપણે આની અંદર રોલ વાળી દઈએ લાંબા તમે અહીંયા આગળ પાતળા કે મોટા કે તમને મનફાવે એવા રોલ કરી શકો છો અહીંયા આગળ આપણે રોલ વાળી રહ્યા છે સરસ રીતે પાતળા રોલ આપણે વાળી લઈશું આ રોલને આપણે મેંદામાં થોડા રગદોડી દઈશું એનું કોટિંગ કરી લઈશું સરસ રીતે આ રીતના બહુ વધારે મેંદો ઉપર નથી લેવાનો એ કોટિંગ કર્યા પછી આપણે એને થોડો આપણે ખંખેરી નાખીશું એટલે થોડો મેંદો નીચે ઉતરી જાય આ બાજુ પેન મેં ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે થોડુંક જ તેલ ઉમેરીશું કેમકે આપણે અહીંયા સેલો ફ્રાય કરી રહ્યા છે ડીપ ફ્રાય નથી કરવાનું અને આપણે સેલો ફ્રાય કરી લઈશું થોડું તેલ ગરમ થાય પછી એની અંદર આપણે આ રોલને મૂકી દઈશું એવી જ રીતના બીજો પણ એક રોલ આપણે એની અંદર સેલો ફ્રાય કરવા મૂકી દઈએ મેં વાળીને તૈયાર રાખ્યા છે હવે આ બંને રોલને આપણે સરસ રીતે નીચેથી ઉપરથી બધી સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના છે તમે જોઈ શકો છો સરસ રીતે આપણા રોલ આપણા ફ્રાય થઈ રહ્યા છે હવે એને આપણે ટર્ન કરી લઈશું ટર્ન કર્યા પછી આપણે બીજી બાજુ પણ સરસ રીતે આપણે ક્રિસ્પી થવા દઈએ તમે જોઈ શકો છો સરસ રીતે ક્રિસ્પી થયા છે રોલ આપણા હવે આપણે એને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણા રોલ બનીને તૈયાર થઈ ગયા છે હવે બંને રોલને આપણે બહાર કાઢી લઈશું હવે અહીંયા આગળ માર્કેટમાં હોટડોકના આવા બન મળે છે લાંબા એ હું અહીંયા મારી પાસે છે હવે એને આપણે શું કરીશું વચ્ચેથી કટ મારી દઈશું થોડો વચ્ચે લાંબો કટ આવી રીતને આપણે કરી લેવાનો છે એ કટ કર્યા પછી હવે આપણી પાસે જે આવકાડાનું આપણે ડીપ એટલે કે ચટણી બનાવી હતી એની અંદર આપણે ભરી લઈશું સરસ રીતે આપણે ભરી લેવાનો છે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો આની અંદર આપણે અવકાડાનું ડીપ ભરી લઈએ એ ભર્યા પછી હવે આપણે જે રોલ બનાવ્યા છે ને એ રોલ આની અંદર આપણે ઉમેરવાના છે એની અંદર આપણે ઇન્સર્ટ કરી દઈશું રોલને આપણે લેટ્યુસના પાનમાં આવી રીતના લપેટી અને પછી આની અંદર આપણે ઉમેરી દઈશું અને પછી હવે એની ઉપરથી આપણે ચટણી ઉમેરવાની છે પણ આપણે અહીંયા મેયોનીઝ લીધું છે મેયોનીઝને આપણે એક ટી સ્પૂન જેટલો અહીંયા આગળ ચીલી ટોમેટો સોસ છે મારી પાસે છે એને મિક્સ કરી અને એક ડીપ બનાવી લઈએ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને આ મિક્સરને હવે આપણે એક કોનમાં ભરી લઈશું એક પોલિથિન બેગ કોઈ પણ હોય ને એમાં ભરી શકો છો અહીંયા આગળ હું પાઇપિંગ બેગમાં ભરી લીધું છે મેં અને ઉપરથી આ સોસીસને એપ્લાય કરીશું તમે ચાહો તો ચમચીથી પણ કરી શકો છો દૂધની થેલીમાં પણ ભરીને કરી શકો છો આ બધું એપ્લાય કર્યા પછી હવે ઉપરથી આપણે આ ચીઝ છે ને સ્લાઇસ છે એને આપણે નાની નાની કટ કરી અને ઉપર ડેકોરેશન કરીશું તમે અહીંયા આગળ તમારે મન ફાવે એમ પ્રોસેસ ચીઝ પણ છીણીને નાખી શકો છો આખી સ્લાઇસ પણ મૂકી શકો છો તમે મનફાવે એમ બનાવી શકો છો સોસીસ પણ માર્કેટમાં બહુ અવેલેબલ હોય છે દરેક ફ્લેવરમાં તમે એ પણ લઈ શકો છો તો આપણો આ આવા ચટણી સાથેનો હોટડોગ બનીને તૈયાર થઈ ગયો છે બાળકોને ખૂબ જ ભાવશે તમે પણ જરૂરથી ઘરે બનાવજો અને કેવા બન્યા છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને જો મારી ચેનલમાં તમે નવા હોય ને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વધારે વધારે શેર કરજો મળીશું બહુ જ જલ્દી આવી જ સરસ રેસીપી સાથે ત્યાં સુધી આવજો